પીપી સવાણી વિદ્યાભવન હીરાબાગ માધ્યમિક વિભાગ ધોરણ દસ વિષય ગુજરાતી વ્યાકરણ એકમ બે ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે હું આપ સૌને ક્રિયા વિશેષણના પ્રકારોની માહિતી આપીશ જે આપ સૌ ધ્યાનથી સાંભળશો અને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીને સમજી લેવું મિત્રો આ વેડિયો લેક્ચર જોઈને ત્યાર પછી તમારી વ્યાકરણની નોટબુકમાં આ બધી જ માહિતી ફરજિયાત લખવાની છે અને દરેક ક્રિયા વિશેષણના પ્રકારોના વધારાના બે બે ઉદાહરણો પણ જાતે ફરજિયાત લખવાના છે એ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો એસએસસી બોર્ડની પરીક્ષામાં સેક્શન સી એટલે કે વિભાગ સીમાં આ પ્રશ્ન ચોવીસમાં ક્રમે પૂછાય છે જેનો એક ગુણ હોય છે જે આ સૂચના મુજબ પૂછાય છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો આ સૂચના પ્રમાણે એક માર્કનો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં હોય છે મિત્રો હવે ક્રિયા વિશેષણ માટેની માહિતી મેળવીએ એમના પહેલાં હું એ પણ તમને જણાવું કે તમે સૌ ધોરણ નવમાં એવા વિશેષણના પ્રકારો એટલે શું એનો અભ્યાસ કરી ગયા છો તો મિત્રો વિશેષણ કોને કહેવાય તમે સૌ જાણતા જ હશો કે જે શબ્દ અથવા જે પદ ક્રિયાના નામ કે સંજ્ઞાના અર્થમાં વિશેષતા કે વધારો દર્શાવે ત્યારે તેને વિશેષણ તરીકે ઓળખાવી શકાય જેમ કે મિત્રો અહીં દેશ શબ્દ આપેલો હોય અને એ નામ કહેવાય કે સંજ્ઞા કહેવાય પરંતુ એમાં પર શબ્દ આપણે ઉમેરીએ તો એ વિશેષણ તરીકે દર્શાવી શકાય એટલે પરદેશ શબ્દમાં પર એ વિશેષણ તરીકે વપરાયેલું પર કહી શકાય તો મિત્રો આપણા દસમા ધોરણમાં ક્રિયા વિશેષણના પ્રકારો વિશેની માહિતી મેળવીએ તે વખતે ક્રિયા વિશેષણ એટલે શું વાક્યમાં જે પદ દ્વારા ક્રિયાના અર્થમાં વિશેષતા દર્શાવાતી હોય ત્યારે તે પદને ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકાય મિત્રો એની બીજી વ્યાખ્યા વાક્યમાં જે પદ ક્રિયાની રીત ક્રિયાનો હેતુ ક્રિયાનું સ્થળ કે ક્રિયાનો સમય દર્શાવે અને તેમાં વિશેષતા લાવે ત્યારે તે શબ્દને પણ ક્રિયા વિશેષણ તરીકે જ ઓળખાવી શકાય છે મિત્રો વિશેષણ એ શબ્દ નામના અર્થમાં વધારો દર્શાવે છે જ્યારે ક્રિયા વિશેષણ એ ક્રિયાપદના અર્થમાં વધારો દર્શાવે છે મિત્રો ઉદાહરણમાં બરાબર ધ્યાન આપવું જયેશ આજે બગીચામાં તંતોળ મહેનત કરી છે મિત્રો એક વાક્યમાં એક કરતાં વધારે પણ ક્રિયાવિશેષણ તરીકે વપરાયેલા શબ્દો આવતા હોય છે તો આ વાક્યમાં જે કોશમાં દર્શાવેલો શબ્દ આજે છે એ ક્રિયાના સમયને દર્શાવે છે એટલે આજે એ શબ્દ ક્રિયા માટે ક્રિયાનો સમય દર્શાવતા હોવાના કારણે સમયવાચક ક્રિયા વિશેષણ તરીકે દર્શાવી શકાય કૌશમાં આપેલો શબ્દ બગીચામાં બગીચામાં એ શબ્દ ક્રિયાના સ્થાન કે સ્થળનો નિર્દેશ કરે છે માટે એને આપણે સ્થાન વાચક કે સ્થળ વાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ કોષમાં આપેલો શબ્દ તંતોડ છે તંતોડ એ ક્રિયાની રીતનો નિર્દેશ કરે છે અને એટલા માટે તંતોડ શબ્દને રીતિવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકાય મિત્રો આપણે ઉપર વ્યાખ્યા જોઈ જ ગયા છીએ કે વાક્યમાં જે પદ ક્રિયાનો સમય હોય ક્રિયાનો સ્થળ હોય ક્રિયાની રીત હોય ક્રિયાનો નિશ્ચય હોય વગેરે દર્શાવે ત્યારે તેને આપણે ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ છીએ મિત્રો ક્રિયા વિશેષણના પ્રકારો નીચે મુજબ છે એમાં નંબર એક સમયવાચક ક્રિયા વિશેષણ વાક્યમાં જે પદ દ્વારા ક્રિયા થવાના સમયને દર્શાવવામાં આવે અથવા વિશેષ નિર્દેશ થતો હોય ત્યારે તેને સમયવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકાય સમયવાચક ક્રિયા વિશેષણ દર્શાવતા પદો જેમ કે ક્યારે અત્યારે હમણાં હાલ જ્યારે ત્યારે હવે સદા સર્વદા નિરંતર સતત કદી રાત દિવસ થોડી વાર વગેરે અને એમના સિવાય પણ મિત્રો અન્ય કોઈ પણ પદો કે જે ક્રિયાના સમયને દર્શાવે ત્યારે તેવા પદોને પણ આપણે સમયવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ તો મિત્રો ઉદાહરણ એમાં એક નંબર બા બિચારી રાત દિવસ વૈતરું કરતી મિત્રો કોશમાં આપેલો રાત દિવસ એ ક્રિયાના સમયનો નિર્દેશ કરે છે એટલા માટે એને રાત દિવસ શબ્દને સમયવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ છીએ મિત્રો અગાઉ મેં તમને જાણ કરી કે બોર્ડની પરીક્ષામાં એ સૂચના પ્રમાણે પ્રશ્ન હોય કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો મિત્રો તે વખતે આવો રાત દિવસ શબ્દ કોસ્ટમાં કે અન્ડરલાઈન કરીને દર્શાવેલો ન હોય એ શબ્દને તમારે શોધવો પડે અને ત્યાર પછી એનો પ્રકાર તમારે લખવાનો રહે એ ધ્યાનમાં રાખવું મિત્રો બીજું ઉદાહરણ હું કદી નહીં આવી શકું કદી કોશમાં આપેલો શબ્દ ક્રિયાના સમયને દર્શાવે છે ત્રીજું ઉદાહરણ અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય મિત્રો કૌંસમાં આપેલો વરસ દિવસ શબ્દ ક્રિયાના સમયનો નિર્દેશ કરે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકાય ચોથું ઉદાહરણ ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવન જીવી જાય છે ક્યારેક શબ્દ ક્રિયાના સમયને દર્શાવે છે એટલા માટે સમયવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ મિત્રો દરેક પ્રકારના બે બે વધારાના ઉદાહરણ તમારે ફરજિયાત લખવાના છે એટલે આ ચાર ઉદાહરણો લખ્યા પછી વધારાના બે ઉદાહરણો પણ સાથે જ લખવાના રહેશે બીજો પ્રકાર મિત્રો રીતિવાચક ક્રિયાવિશેષણ વાક્યમાં જે પદ ક્રિયા થવાની રીતનો અર્થ દર્શાવતો હોય કે વિશેષ નિર્દેશ કરતો હોય ત્યારે તેને રીતિવાચક ક્રિયાવિશેષણ તરીકે ઓળખાવી શકાય રીતિવાચક ક્રિયાવિશેષણ દર્શાવતા પદો જેવા કે આમ જેમ તેમ એકદમ ઝડપથી ઝટઝટ તરત ફટાફટ જલ્દી પડ્યો પડ્યો તરતો તરત અને એમના સિવાય પણ અન્ય બીજા કોઈ પણ શબ્દો હોય કે જે ક્રિયાની રીતનો અર્થ દર્શાવે જેમ કે મિત્રો લખતા લખતા ખાતા ખાતા વાંચતા વાંચતા જોતાં જોતાં અને અન્ય કોઈ પણ હોય કે જે ક્રિયાની રીતનો નિર્દેશ કરે એવા શબ્દોને રીતિવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકાય છે ઉદાહરણો ઉદાહરણ એક રાતોરાત આવડી મોટી ઇમારત બની ગઈ તે ખબર ન પડી મિત્રો એમાં રાત શબ્દ હોય તો ખરેખર ક્રિયાના સમયને પણ દર્શાવે પરંતુ રાતો રાત શબ્દ આપેલો છે એક પ્રકારની રીતનો નિર્દેશ કરે છે એટલા માટે રાત શબ્દને આપણે રીતિવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ બીજું ઉદાહરણ બાને તેમના પૈસા નિયમિત મળતા નિયમિત એ ક્રિયાના આ રીતનો નિર્દેશ કરે છે અને એટલા માટે રીતિવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકાય ત્રીજું ઉદાહરણ વરસાદ એક ધારો પડવા માંડ્યો કોષમાં આપેલો એક ધારો શબ્દ પણ ક્રિયાની રીતને દર્શાવે છે રીતિવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકાય મિત્રો ત્રીજો પ્રકાર માત્રાસૂચક કે પ્રમાણ વાચક ક્રિયા વિશેષણ વાક્યમાં જે પદ દ્વારા ક્રિયાના માપનો માત્રાનો કે પ્રમાણનો અર્થ દર્શાવતા હોય કે નિર્દેશ થતો હોય ત્યારે તેને માત્રાસૂચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકાય માત્રાસૂચક ક્રિયા વિશેષણ દર્શાવતા પદો જેવા કે ખૂબ જરા જરાક તદ્દન છેક અતિશય અત્યંત અતિ ઘણું વધારે અનહદ ઓછું ઓછી એટલું થોડું વગેરે અને એમના સિવાય પણ અન્ય બીજા કોઈ પણ પદો હોય કે જે ક્રિયાની માત્રા કે પ્રમાણને દર્શાવે ત્યારે તેને આપણે માત્રા સૂચક કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ મિત્રો ઉદાહરણો પહેલું ઉદાહરણ મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી કૌશમાં આપેલો શબ્દ એટલું એ ક્રિયાની માત્રા કે પ્રમાણને દર્શાવે છે એટલે માત્રા સૂચક કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ બીજું ઉદાહરણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું થોડી વધુ એ ક્રિયાના માત્રાને કે પ્રમાણને દર્શાવે છે એટલા માટે એમને માત્રા સૂચક કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકાય ત્રીજું ઉદાહરણ નરેન થોડું ચાલે છે થોડું એ ક્રિયાની માત્રા કે ક્રિયાના પ્રમાણને જ દર્શાવે છે મિત્રો ચોથો પ્રકાર અભિગમ વાચક કે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ વાક્યમાં જે પદ ક્રિયાના નિશ્ચયનો કે અભિગમનો અર્થ દર્શાવે કે અર્થ સૂચવાતો હોય ત્યારે તેને અભિગમ વાચક કે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ કહી શકાય અભિગમ વાચક કે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ દર્શાવતા પદો જેમ કે ખરેખર સાચે જ જરૂર અવશ્ય નક્કી ખચિત ચોક્કસ અને એમના સિવાય અન્ય કોઈ બીજા શબ્દો હોય કે ક્રિયાના નિશ્ચયને દર્શાવે તેને પણ આપણે અભિગમ વાચક કે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ તરીકે દર્શાવતા શબ્દો તરીકે ઓળખાવી શકીએ મિત્રો અહીં ખચિત જે શબ્દ આપેલો છે એ ચોક્કસ અથવા નક્કીના અર્થમાં જ વપરાયેલો શબ્દ પ્રયોગ છે એનું ધ્યાન રાખવું ઉદાહરણો એક સારું પરિણામ મેળવવા ખરેખર મહેનત કરવી પડે એમાં મિત્રો કોષમાં આપેલો શબ્દ ખરેખર એક ક્રિયાના નિશ્ચયને દર્શાવે છે બીજું ઉદાહરણ મારે અમદાવાદ અવશ્ય જવું છે મિત્રો એમાં અમદાવાદ શબ્દમાં જ એક ભૂલથી કોશ કરેલો છે પરંતુ અવશ્ય જે શબ્દ છે એ ક્રિયાના નિશ્ચયને દર્શાવે છે એટલા માટે અવશ્ય જે શબ્દ છે એ અભિગમ વાચક કે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ તરીકે દર્શાવી શકાય પરંતુ અમદાવાદ શબ્દમાં જે કોષ કરેલો છે એ અમદાવાદ મિત્રો ખરેખર આમ જોવા જઈએ તો સ્થળ કે સ્થાનનો નિર્દેશ કરે છે અને એમને સ્થળ વાચક કે સ્થાન વાચક ક્રિયા તરીકે ઓળખાવી શકાય મિત્રો મેં તમને જાણ કરી કે એક વાક્યમાં એક કરતાં વધારે પણ ક્રિયાવિશેષણના શબ્દોનો સમાવેશ થયેલો હોય છે એટલે આ રીતે જો કોષમાં અમદાવાદ શબ્દ આપેલો છે એ ધ્યાનમાં રાખવું કે એ સ્થળ વાચક કે સ્થાન વાચકમાં આવી શકે જ્યારે અવશ્ય શબ્દ એ અભિગમ કે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ તરીકે આવી શકે છે ત્રીજું ઉદાહરણ છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો મિત્રો કારગત નીવડ્યો એટલે સફળ થવું આપણે જોઈ ગયેલા છીએ તો ખરેખર એ શબ્દ ક્રિયાનો અભિગમ કે નિશ્ચયને દર્શાવે છે મિત્રો અગાઉ પાંચમો પ્રકાર સ્થાન વાચક કે સ્થળ વાચક ક્રિયા વિશેષણ વાક્યમાં જે પદ દ્વારા ક્રિયાના સ્થાન કે સ્થળનો અર્થ દર્શાવાતો હોય વિશેષ નિર્દેશ થતો હોય ત્યારે તેને સ્થાન વાચક કે સ્થળ વાચક ક્રિયા વિશેષણ કહેવાય સ્થાનવાચક કે સ્થળ વાચક ક્રિયા વિશેષણ દર્શાવતા શબ્દો જેમ કે અંદર બહાર નજીક પાસે દૂર ઉપર નીચે હેઠળ અહીં ત્યાં આસપાસ અધ્વજ અમદાવાદ વગેરે શબ્દો અને એમના સિવાય પણ અન્ય કોઈ બીજા જે શબ્દો હોય કે ક્રિયાના સ્થાન કે સ્થળને દર્શાવે ત્યારે તેને પણ આપણે સ્થાન કે સ્થળ વાચક ક્રિયા વિશેષણ તરીકે દર્શાવી શકીએ છીએ મિત્રો એમાં ઉદાહરણોમાં પહેલું ઉદાહરણ એને દૂર નવી દુનિયા વસાવવી હતી એમાં કોષમાં આપેલો દૂર શબ્દ ક્રિયાના સ્થળને દર્શાવે છે બીજું ઉદાહરણ કનોજે ગેસ્ટ હાઉસ નજીક કાર રોકી મિત્રો ગેસ્ટ હાઉસ શબ્દ પણ ક્રિયાના સ્થળને દર્શાવે છે પરંતુ ચોક્કસ જગ્યા દર્શાવવા માટે નજીક શબ્દ વપરાયો છે અને એ નજીક વધારે મહત્ત્વનો છે એટલા માટે નજીક શબ્દને જ તમે સ્થળ વાચક કે સ્થાન વાચક ક્રિયા વિશેષણ તરીકે પરીક્ષામાં ઓળખાવી શકો એ બાબત ધ્યાનમાં રાખવી ત્રીજું ઉદાહરણ ઉડતું આવે અહીં મોરપીચ તો અમે એને સાચવશું કોશમાં આપેલો અહીં શબ્દ ક્રિયાના સ્થાનને દર્શાવે છે ચોથો ઉદાહરણ થોડી વાર રહીને એણે તેના ખભા ઉપર હાથ મૂક્યો ઉપર કૌંસમાં આપેલો શબ્દ ક્રિયાના સ્થાન કે સ્થળને દર્શાવે છે સ્થળવાચક કે સ્થાનવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ મિત્રો અંતિમ પ્રકાર એટલે કે છઠ્ઠો પ્રકાર ક્રમવાચક ક્રિયા વિશેષણ વાક્યમાં જે પદ દ્વારા ક્રિયાના ક્રમને દર્શાવાતો હોય અથવા વિશેષ નિર્દેશ થતો હોય ત્યારે તેને ક્રમવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ ક્રમવાચક ક્રિયા વિશેષણ દર્શાવતા શબ્દો જેવા કે પૂર્વે અગાઉ પાછળ આગળ આરંભે અંતે છેલ્લે શેવટે અને મિત્રો એમના સિવાય પણ અન્ય કોઈ પણ જે પદો હોય કે ક્રિયાના ક્રમને દર્શાવે ત્યારે તેને ક્રમવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકાય છે મિત્રો ઉદાહરણોમાં ધ્યાન આપો ઉદાહરણ એક એનું વાક્ય પૂરું થતાં પહેલાં તો હું છેડાઈ ગઈ કૌંસમાં આપેલો પહેલા શબ્દ એ ક્રિયાના ક્રમને દર્શાવે છે એટલા માટે એને ક્રમવાચક ક્રિયા વિશેષણ તરીકે દર્શાવી શકાય ઉદાહરણ બે જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા તે વખતે કોશમાં આપેલો શબ્દ આગળ એક ક્રિયાના ક્રમને દર્શાવે છે ત્રીજું ઉદાહરણ મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે બજારમાં છત્રી લેવા ગયો કૌંસમાં આપેલો પહેલો શબ્દ ક્રિયાના ક્રમને દર્શાવે છે ચોથું ઉદાહરણ ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા કોશમાં આપેલો શબ્દ આગળ એ ક્રિયાના ક્રમને દર્શાવે છે માટે એને આપણે ક્રમવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીશું તો મિત્રો મેં તમને જાણ કરી છે એ રીતે આખી આખી આ વિડીયો લેક્ચરની બાબતને તમારી વ્યાકરણની નોટબુકમાં લખવાની છે છએ છ ક્રિયા વિશેષણના પ્રકારના બે બે વધારાના ઉદાહરણ પણ ફરજિયાત લખવાના છે અસ્ત જય હિન્દ જય ભારત